ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત ટીવી અને એચઆઈવી ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન ગુજરાત સહિત ભારતભરમાં ચાલી રહ્યું છે, ત્યારે આજ રોજ જસદણ શહેરમાં આવેલી શાંતિનિકેતન તેમજ વિદ્યાનિકેતન સ્કૂલ ખાતે ઓરી અને રૂબેલા ટીબી તેમજ એચઆઈવી જેવા જટિલ રોગોની સામે લડત આપવા માટેના ભવ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી રસી મુકાવી હતી. ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન ગુજરાત સહિત ભારતભરમાં ચાલી રહ્યું છે, ત્યારે આજરોજ જસદણ શહેરમાં આવેલ શાંતિનિકેતન તેમજ વિદ્યાનિકેતન સ્કૂલ ખાતે ઓરી અને રૂબેલા ટીબી તેમજ એચઆઈવી જેવા જટિલ રોગોની સામે લડત આપવા માટે ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી રસી મુકાવી હતી. રસી આપ્યા બાદ થોડી વાર માટે બાળકોને સ્કૂલમાં જ બેસાડવામાં આવ્યા હતા. થોડા સમય બાદ બાળકોને ચેકઅપ પણ કરવામાં આવ્યા હતા. ચેકઅપ કર્યા બાદ બાળકોને ઘરે જવા દેવામાં આવ્યા હતા, જેથી બાળકોને કોઈ પણ પ્રકારની આડઅસર થાય તો તાત્કાલિક સારવાર મળી રહે. આ કેમ્પ અંતર્ગત ઓરી રૂબેલા ટીબી તેમજ એચઆઈવી જેવા રોગ કઈ રીતે થઈ શકે તેમજ શું સાવચેતી રાખવાથી ના થાય અને જો આમાંનો કોઈ પણ રોગ હાલ થાય તો આગળના કેવા પગલાઓ લેવા તેવી વિસ્તૃત માહિતીઓ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પણ આપવામાં આવી હતી. જસદણ તાલુકામાં ઓરી અને રૂબેલા રસીકરણની હજી સુધીમાં કોઈને આડઅસર થતી જોવા મળી નથી અને અત્યાર સુધીમાં આ વિસ્તારમાં 8,000 કરતાં પણ વધુ બાળકોને સક્સેસફુલ રસી અપાઈ ગઈ છે. વધુમાં ડોક્ટરોનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓને ધ્યાને ના લેવી જોઈએ અને બાળકોને વધુને વધુ રસી અપાવી સરકારશ્રીના અભિયાનમાં સહભાગી થવાની પણ અપીલ કરવામાં આવી હતી. ઓરી અને રૂબેલાની સીએસસીની ટીમ ટીબી તેમજ ટીમ એચઆઈવીની ટીમ સહિતના ડોક્ટરો ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી કેમ્પને જબદલ સંસ્થાના ડિરેક્ટર કમલેશભાઈ હીરપરા, સંસ્થાના એચઓડી પ્રકાશભાઈ પ્રજાપતિ, સ્કૂલ સ્ટાફ તેમજ વાલીશ્રીઓ સહિતના આગેવાનોએ આવેલ તમામ ડોક્ટરશ્રીઓની પ્રશંસનીય કામગીરીને લઈ બિરદાવતા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. કેમેરામેન રવિ જીવાણી સાથે રાજ પહાડા, NS ગુજરાત ન્યૂઝ, જસદણ.